बनासकांठानी प्राथमिक शालाओं में आ वर्षनी बालवाटिकाना वर्गो शुरू कर्या बाद हवे खुद शिक्षकों ज बाळक बनी अवनवा नृत्य शीखवी बाळको साथे अभ्यासमय बनवा तालीम लई रह्या छे। अलग अलग बाळ गीतो अने अवनवा मुखोटा पहेरी नृत्य करता आ शिक्षको बाळको साथे बाळक बनी शिक्षण आपवानी तालीम लई रह्या छे। दानेरा खाते बे अलग अलग जग्याए बाळ वाटिकाना शिक्षको छेल्ला 3 दिवसथी तालीम लई रह्या छे। गुजरात सरकारना शिक्षण विभागे 5 वर्ष सुधीना बाळको माटे बाळ वाटिकाना वर्गो शुरू कर्या छे, जेमां बाळकोने गम्मत अने रमत साथे ज्ञान आपवानुं आयोजन करायुं छे, जेना भागरूपे धानेरा तालुकानी प्राथमिक शाळाओना शिक्षको हाल तालीम लई रह्या छे। बाळकोनी संख्या शाळामां पूरेपूरी रहे अने बाळको शाळाए आववानुं वधु पसंद करे ते माटे बाळ गीतो साथे नृत्यो पण थई रह्या छे। बाळकोनी रमूज साथे शिक्षण आपवा माटे शिक्षको पोते बाळकनी जेम नाची रह्या छे। धानेरा तालुकाना प्राथमिक शिक्षण अधिकारी जागृतिबेन देसाईए आजे आ तालीम वर्गोनी मुलाकात लई बालवाटिकाना वर्गो बाबते माहिती आपी हती। प्राथमिक शाळामां मोटा भागे ग्रामीण विस्तारना बाळको अभ्यास माटे आवता होय, नाना बाळकोने शाळाना ओरडामां गमे तेवो माहोल मळे शिक्षको मित्रोनी जेम बाळकोने आवकारे ते माटे खुद शिक्षको पण सજ્જ થઈ રહ્યા છે। છેલ્લા 3 દિવસથી શિક્ષકોને તાલીમ આપતા બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારે બાળકોમાં શિક્ષણની ભૂખ જગાડવા સુંદર આયોજન કર્યું હોય, શિક્ષકો પણ નાચતા નાચતા બાળકોને શિક્ષણ પીરસવા સજ્જ બની રહ્યા છે। ધાનેરાની અંદર બાળવાટિકા પ્રશિક્ષણ અંતર્ગત ત્રિદિવસીય શિબિર યોજાઈ, એની અંદર તાલુકાની અંદર કુલ 3 વર્ગો રાખવામાં આવેલા હતા, જેમાં 2 વર્ગો મોડલ સ્કૂલ ધાનેરામાં રાખવામાં આવેલા હતા। એમાં સરકારનો એક નવીન પ્રોજેક્ટ હતો કે બાળવાટિકા પ્રાથમિક શિક્ષણની અંદર શરૂ કર્યું, એમાં પહેલાં 5 વર્ષ પૂર્ણ કરેલા બાળકોને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવતો હતો, પરંતુ અત્યારે નવીન જે પ્રોજેક્ટની રચના કરવામાં આવી છે એની અંદર બાળવાટિકાને ધોરણ પ્રાથમિક શાળાની અંદર સમાવી અને પ્રાથમિક શાળાના જે ભાગ તરીકે બાળકોને પ્રવેશ આપી અને બાળકોને તૈયાર કરવામાં થાય છે, એના ભાગરૂપે અહીંયા 3 દિવસથી તાલુકાના બાળવાટિકાના શિક્ષણ કાર્ય કરાવતા ગુરુજીઓ જોડે પ્રશિક્ષણ કરાવી રહ્યા છીએ। એની અંદર વિવિધ પ્રકારની શિબિર મુજબની પ્રવૃત્તિઓ કરાવી છે। શિક્ષકો ખરેખર સ્વયં શિસ્તથી પોતાની રીતે વિવિધ પ્રકારની એક્ટિવિટીઓ કરી અને તાલીમ વર્ગની અંદર શિક્ષકો પોતે પણ એક બાળકમય બની અને બાળકને કઈ રીતે તૈયાર કરવું, શાળામાં કઈ રીતે આવતું કરવું અને નિપુણ ભારત અંતર્ગત જે 3 વર્ષ ધોરણ 3 પૂર્ણ કરેલ બાળકને સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પરિપૂર્ણ કરે તેવા ઉદ્દેશ્ય સાથે આ તાલીમમાં તમામ ગુરુજીઓ પૂર્ણ કરેલ છે અને આ તાલીમમાં તમામ ગુરુજીઓ અમને ખાતરી આપી છે કે અમારા વર્ગખંડો સુધી પહોંચાડી અને તેનો સંપૂર્ણ લાભ અમારા બાળકોને અમારા વર્ગખંડ સુધી અમે પહોંચાડીશું। ધાનેરા શહેરની મોડેલ સ્કૂલ અને રામપુરા ખિમત ખાતે બાળવાટિકા શિક્ષકોની તાલીમ ચાલી રહી છે। ખાનગી સ્કૂલોમાં બાળકોને રમતગમતની વ્યવસ્થા હોય છે, એવું જ આયોજન હવે સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ થઈ રહ્યું છે। શિક્ષકો પોતાની ઉંમરથી નીચે ઉતરી બાળક જેવા બની બાળગીતો રજૂ કરી રહ્યા છે। વર્ગખંડમાં બાળકોને કેવી રીતે આવકારવા, અવનવી ચીજવસ્તુઓ બતાવી બાળકોની શાળા તરફ કેવી રીતે આકર્ષિત કરવા તે માટે આ શિક્ષકો તાલીમ મેળવી રહ્યા છે, ત્યારે ધાનેરા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી જાગૃતિબેન દેસાઈએ પણ આજે આ તાલીમ વર્ગમાં પહોંચી શિક્ષકોને બાળવાટિકા વર્ગ મામલે સમજણ આપી હતી। આજે ધાનેરા તાલુકામાં છેલ્લા 3 દિવસથી બાળવાટિકાની તાલીમ શિક્ષકો લઈ રહ્યા છે, ત્યારે મોડલ સ્કૂલ ધાનેરાના 2 વર્ગખંડોની આજે મુલાકાત લેવા છું। 80 શિક્ષકોના 2 વર્ગમાં આ બધા જ શિક્ષકો બાળક બનીને બાળકને કેવી રીતે શીખવી શકાય એવા ગીતો, એવી પ્રવૃત્તિઓ, એવી રમતો અને એવી
अलग अलग मोहरा पहरी ने बाळक ने शीखवानी कोशिश करता जणाया छे। खूब सारी तालीम चाली रही छे अने शिक्षकों पण तत्पर छे के जे पांच वर्ष पूरा करेल बाळको जे बालवाटिकामां प्रवेश पामीने आवे छे ए शाळामां स्थायी केवी रीते थाय अने रोजे रोज एमनी 100% हाजरी केवी रीते थाय एना माटे तत्पर जणाया छे।